મોહ બુદ્ધિને ભ્રષ્ટ કરે અને બુદ્ધિ વિનશ્યતિ, એના કારણે નરકની ગતિ થાય. જીવનની એ સુંદરતા છે, જીવનની એ સુઘડતા છે, જીવનની એ શુદ્ધતા છે અને જીવનની એ સ્વચ્છતા છે. સ્વર્ગ ને નરક આપણને ખબર નથી. અહીંથી ગયા પછી ત્યાં તો કઈ નેટવર્ક નોટ અવેલેબલ, મેં તો વોટ્સઅપ ઉપર ફોટો આવે અહીંથી જઈએ. હું કહું સ્વર્ગમાં નરકમાં બધું નેટવર્ક જાય ને તો એકાદો સેલ્ફી ઉપરથી આવે, નીચે ખબર પડે કે અમારી હાલત જોવો કેવી થઈ છે. ત્યાં તો કઈ છે નહીં. તો નરક અને સ્વર્ગ શું? તો ઘણી વાર કથામાં કહું છું, તમે એકલા બેઠા હો અને 10 જણા ફરતા આવીને બેસી જાય તો સમજવાનું તમારા માટે એ સ્વર્ગ છે. 10 ની વચ્ચે તમે જઈને બેસો અને 10 ઊભા થઈને જતા રહે તો સમજવાનું તમારા માટે નરક છે. એવું જીવા છીએ એની પહેચાન આપણને આપણો સમાજ આપે છે. પિતાજીને સમજાવે છે, પિતાજી મોહને કારણે નરકની ગતિ પ્રાપ્ત થાય. શરીર 3 વસ્તુનું બનેલું છે, દેહ અસ્થિ માંસ રુધિરે ભીમતિ ત્યજત્વમ. શરીરમાં હાડકા છે, માંસ છે, રુધિર છે. હે પિતાજી, એનું અભિમાન છોડી અને ખરેખર આપણે કંઈક કરવું જોઈએ. બહુ સુંદર વાત કરે છે પિતાજીને ગોકર્ણ. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષાન જિહિ કામ તૃષ્ણાં અન્ય સદોષ ગુણ ચિંતન માશ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વમ. મનુષ્યનો અવતાર મળ્યો છે તો પિતાજી આટલું કરવું જોઈએ. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્મ. ધર્મને ભજવો જોઈએ, લોક ધર્મનો ત્યાગ કરવો જોઈએ. બીજાના દોષ બીજાના ગુણ એ જોવાનો આપણને અધિકાર નથી. ઘણા લોકોના આમ ખિસ્સામાં સર્ટિફિકેટ હોય, ગમે એને આપી દે બસ. બુરા કિસી કો મત કહો યારો, ખુદ બુરે હો જાઓગે કિસી દિન યે માટી કા પુતલા ખાખ મેં મિલ જાઓગે. બુરા ઢૂંઢન મેં ચલા, બુરા મિલા નહીં કોઈ, અપને ભીતર દેખ લિયા, મુજસે બુરા નહીં કોઈ. હમણાં કાજલ ઓઝા વેદનું પ્રવચન સાંભળ્યું હતું, એમાં એણે બહુ સારી વાત કરી કે એક ડોલની અંદર ઘણા બધા કાંચેડાને ભેગા કર્યા. ડોલની હાઈટ બહુ નહોતી, તો ભેગા કરેલા કાંચેડાને ડોલમાં પધરાવ્યા પછી કોઈ કહ્યું કે ભાઈ તમે આને પકડીને રાખો કાંક ઢાંકો, નહીતર આ હમણાં બધા નીકળી જશે. ત્યારે પેલા ભાઈએ બહુ સારો જવાબ આપ્યો કે નહીં નીકળે. કે કેમ? એ કે આનો સ્વભાવ છે કે એક ઊંચે ચડવા જશે એટલે બીજો પગ ખેંચશે, એક ઊંચે ચડવા જશે એટલે બીજો પગ ખેંચશે, જ્યાં કાઠો આવવા જશે ત્યાં પંખ ખેંચીને પાડશે. માણસનો ઘણી વખત એવો સ્વભાવ હોય છે કે કોઈ આગળ જતું હોય એ જોઈ ન શકે એટલે એનો પગ ખેંચે છે. ગર્વ લ્યો વાલા, તમારા પરિવારમાં એકાદો એવો ઇન્સાન જન્મે કે જે ઇન્સાનના નામને કારણે આપણું નામ મોટું થાય, એવા માણસ માટે તમારી છાતી ફૂલવી જોઈએ. ઘણી કથામાં કહું છું, પેલા દીકરો બાપના નામથી ઓળખાય,
પછી દીકરાએ એવું કર્મ કરવું જોઈએ કે એના બાપ દીકરાના નામથી ઓળખાય. જીવન એ જ છે. અને એવું જીવવા માટે સદવિચારની જરૂર પડે. વિચાર વગરનો માણસ અજ્ઞાની છે. જેમ પ્રજ્ઞાચક્ષુને કાંઈ દેખાતું નથી, એમ વિચાર વગરના માણસને પણ કાંઈ દેખાતું નથી. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. અને વાલા એક વાત યાદ રાખજો, આ દુનિયામાં મહાપુરુષોને છોડો પછી બધાય માણસોમાં કાંઈ ને કાંઈ તો દોષ હોય જ, હોય કે ન હોય. આપણા કઈ ખૂટે હોય જ નહીં એવું માનો, આપણને દેખાતી ન હોય. આપણી પીઠ જઈ આપણને ન દેખાય, પણ પાછળ ચાલતો આવતો દેખાય ને. આમ બધું બરોબર, પણ આમ આમ થોડુંક થોડુંક આમ 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 કે દુર્ગુણ તો છે. મહાપુરુષોમાં સદગુણ છે, કારણ કે એ સદગુણ જોવે છે. આપણી આંખને દુર્ગુણ જોવાની ટેવ હોય તો એમાં તમને કાંઈ સારું દેખાય જ નહીં. અને એવું નહીં સમજવાનું. ઘણી વાર કહે ને, આપણે સારા એરિયામાં મકાન રાખીએ એટલે આપણા છોકરાઓ સંસ્કારી થાય. રામ કયો સંસ્કારી, ઘરનું ઘરગથ્થું છે. તમારા દીકરાઓને સંસ્કાર આપવાની જિમ્મેદારી પેલા ઘરમાંથી મળે. માન બાપ આખો દિવસ અપશબ્દ બોલતા હોય વાત વાતમાં, તો એના દીકરા કઈ શ્લોક શીખે નહીં કોઈ. એ પાઠશાળાની બાજુમાં રહેતા હોય તો ન શીખે. અને એના માટે બે દ્રષ્ટાંત આપણા જીવનની અંદર સાકાર થયેલા છે, એમાં એક વિભીષણ અને બીજા અયોધ્યા. આખી આખી લંકા કેવી હતી? અસુરોની. પણ એ અસુરોની લંકામાં વિભીષણ ભગવાન રામના ભક્ત હતા. રામાનુજ અંકિત ગ્રહ શોભા બર્ણી ન જાય નવ તુલસી કા બુંદ તહા દેખી હર્ષ કપિલા. એ ત્યાં એવી રીતે જીવા. અને આખે આખે અયોધ્યા રામ રાજ્ય, વિચારો તો ખરા. રામની પાછળ આખે આખા અયોધ્યાના નરનારીઓ પાછળ દોડતા થઈ ગયા હતા. ત્યાંય મંત્રા તો હતી. અને સાવધાન, જો તમારી સાવધાની નહીં હોય તો મંત્રા તમારી બુદ્ધિને ગમે ત્યારે બગાડશે. બહારના વ્યસન તો કદાચ છૂટે, પણ અંદર પડેલા છે એ છોડવા એ કઠોળ છે. અંદરથી આપણે ખોવાયેલા છે. ભીતરનો ભેરો મારો આત્મા ખોવાનો માર્ગ નો ચીંધનારો ભૂમિયો ખોવાણો વાટે વિસામો લેતા જોયો તો કે જોયો. ये नारे विना मारी काया छे पांगली, ये नारे છે આધળી
મારા રે સરવરિયાનો હંસલો પવાનો મારા રે સરોવર કાંઠે કોઈએ જોયું તો કે જો જોયું તો કે ભીતર નવે જે દુર્ગુણો છે એને કાઢો. હે પિતાજી, બીજાના દોષને જોવાનો મને કોઈ અધિકાર નથી. સમજાવે છે, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં મુક્તવા મુક્ત બનો. અને મુક્ત બનવા શું કરવું જોઈએ એટલે કેવું છે, સેવા કથા રસ મહો નીતરાપી બદ્ધત્વમ. ભગવાનની કથાના રસને નિત્ય પીવો. જય હો. 60 વર્ષની ઉંમર થઈ ગઈ આત્મદેવની, એટલે આત્મદેવ ઘર છોડીને તીર્થયાત્રામાં નીકળી ગયા. ગોકર્ણ થોડો સમય રોકાણા, પણ ઘરની હાલત કઈ સુધરી એમ લાગી નહીં, એટલે ગોકર્ણ પણ તીર્થયાત્રામાં નીકળી ગયા. હવે ધંધુકારી એકલો બચ્યો. ધંધુકારી જઈએ, સંગ દોષ થયો, ચોર બધા ભેગા થયા ધંધુકારીની સાથે, લાકડી રાખે, હિંસા કરે, ચોરી કરે, જુગાર રમે, એમાં 5 નર્તકીના પ્રેમમાં પડ્યો. માગણી કરે વારે વારે, લઈ આવો લઈ આવો લઈ આવો લઈ આવો. હતું ત્યાં સુધી આપ્યું, પછી ખલાસ થયું, એટલે ઘરમાં માને કહે છે, માં મને સંપત્તિ આય. માં કે હતું ત્યાં સુધી બરોબર છે, હવે મારી પાસે કાંઈ છે નહીં. આ તો જીદ કરે છે, મને જોઈએ જ છે, મને જોઈએ જ છે, મને જોઈએ જ છે, અને માને મારવા માટે તૈયાર થાય છે. કવવીતમ તિષ્ઠતિ બ્રુહિ અનિશેલતયાનતે. એક બળતું લાકડું લઈ અને માના માથામાં માર્યું. ખબર પડી કે ધૂંધીલી નહીં, હવે રહેવામાં મજા નથી, હવે જિંદગીને વિરામ આપવો જોઈએ. અને તેથી રાત્રિના સમયે કૂવામાં પડી અને પોતાના જીવનને વિરામ આપ્યો. ગોકર્ણ તીર્થયાત્રામાં નીકળી ગયા હતા. ધંધુકારી હવે વધારે બેફામ થયો, જે કાંઈ સંપત્તિ છે એ સંપત્તિ ચોરી કરે, બધાની પોતાની આ 5 નર્તકી ઉપર ન્યોછાવર કરે.
એક વખત આ પાંચ નર્તકીએ માગણી કરી કે અમારે તો રાજના ઘરેણા પહેરવા છે. અરે એમાં શું આપીએ? રાજના ઘરેણા રાજમાં ચોરી કરે છે. ઘરેણા લઈ આવીને આપ્યા પાંચ નર્તકીને. હાથમાં ઘરેણા આવ્યા પછી નર્તકીને વિચાર આવ્યો કે કદાચ રાજા પકડે અને માર મારે અને કદાચ એમ કહી દે કે આ ચોરી તો અમે આ નર્તકીઓ માટે કરી હતી તો સંપત્તિ પડી ગઈ. એટલે ધુંધુકારીને મારી નાખવાની ઈચ્છા કરે છે આ પાંચ નર્તકી. ગળામાં ફાંસો નાખીને લટકાયો પણ જીવ ગયો નહીં. ધગધગતા અંગારા લઈ અને એના મુખની અંદર નાખ્યા. અસહ્ય પીડા સહન ન થતા ધુંધુકારીનું મૃત્યુ થયું. પણ મૃત્યુ અપમૃત્યુ થયું. ભૂત થઈને મીંડો ભટકવા, આવી દુષ્ટ સ્ત્રી ઉપર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. સુતપુરાણે કહે છે, હે ઋષિમુનિયો, સુધામયં વચો યાસા કામિના રસવર્ધનમ હૃદયં ક્ષુરધારાભમ પ્રિયઃ કો નામ યોષિતા. મુખમાંથી બહુ મીઠું બોલે પણ ભીતર એને છરી ચાલતી હોય, આ દુષ્ટ છે. પ્રેત બનીને ભટકવા લાગ્યો ધુંધુકારી. ગોકર્ણ તીર્થયાત્રા કરીને પાછા ફીર્યા અને ગોકર્ણ જયારે તીર્થયાત્રા કરીને આવ્યા ત્યારે પોતાના ઘરને ખોલે છે, ચારપાય બિછાવીને એમાં સૂતા ગોકર્ણ. એટલે રાત્રિના સમયે ભૂત બની અને આ ધંધુકારી આવ્યો. અવાજ કરે છે અલગ અલગ, વાત્ય રૂપ ધરો નિત્યમ ધાવન દશ દિશોંતરમ સીતા તપ પરિક્લિષ્ટો નિરારહ પિપાસીદહ. તારો ભાઈ છું, વનમાં પાણી હોવા છતાં પી શકતો નથી, ફળ હોવા છતાં ખાઈ શકતો નથી, મારી આવી હાલત થઈ છે. પ્રયત યોની આવી મારી, હે ભાઈ મને મુક્ત કરજો. અનાથ સમજી અને પૂછે છે, છો કોણ તું? અને ધંધુકારી પોતાનો પરિચય આપે છે, અહમ ભ્રાતા ત્વદીયો અસ્મિ ધુંધુકારી થી નામતઃ સ્વકીયેનેવ દોષેણ બ્રહ્મ તત્વમ નાશિતમ મયા. કરો ભાઈ, બ્રાહ્મણ છું પણ બ્રાહ્મણ નો અવતાર મળ્યા છતાં કર્મણો ના સતી સંખ્યા મે મહાજ્ઞાને વિવરતીનઃ લોકાનામ હિંસક સો અહં સ્ત્રી વીર દુખે નમારિત. બ્રાહ્મણ હોવા છતાં લોભ ને કારણે વીત એકઠું કર્યું પણ એ બધું વીત મેં હિંસાની અંદર ખર્ચ્યું. બ્રાહ્મણ તારવાનું કામ કરે. બ્રાહ્મણના છ ગુણ છે. એમાં બ્રાહ્મણનો પહેલો ગુણ છે સરળતા. ધંધુકારી કહે છે, મારા જીવનમાં હતી નહીં. બ્રાહ્મણનો બીજો ગુણ છે સહજતા. પરિવારની સાથે મળેલા હોય. બ્રાહ્મણનો ત્રીજો ગુણ છે તપ. નિત્ય સંધ્યા પૂજા થાય. બ્રાહ્મણનો ચોથો ગુણ છે શુદ્ધતા એટલે પવિત્રતા. આ જીવનમાં પવિત્રતા. હવે બધા ગુણ બ્રાહ્મણના હોવા છતાં મારામાં એકેય ગુણ હતો નહીં એમ ધંધુકારી કહે છે. અને મેં વ્યભિચારનો આશ્રય લીધો, વ્યસનનો આશ્રય લીધો, હિંસા કરવા લાગ્યો, એના કારણે મારી આવી ગતિ થઈ છે. હવે બચાવો. ત્યારે કહે છે, ગોકર્ણક તમારું ગયામાં જઈને શ્રાદ્ધ કરું. ધંધુકારી કહે છે, મારું કર્મ એટલું બધું છે,
અને વાલા આપણને આપણા પાપ યાદ જ હોય. ખાટલામાં પડીએ એટલે બધું મંડે યાદ આવે, કોની સાથે મેં કેટલો વ્યવહાર કર્યો છે. પણ જેસલમાન આપણામાં એટલો ફેર હોય આપણે એ સમયે પુકારીએ નહીં. એના કારણે અમે હમણાં ભલું પેલા પેલા મોબાઈલમાં જોયું હતું, ખજુરાને કંઈક આવે છે ને કોમેડી, એક બાપા ખાટલા ઉપર પીડ્યા હોય ને એના ત્રણ છોકરા બાજુમાં હોય ને એ બધું પરિવાર ત્યાં જાય છે ને સમજાવે છે. અને પછી પેલા છોકરા કે છે કાને રામ બોલાવો, બાપા રામ બોલો, એ કે મને નહીં આવડે. ઓલો ભાઈ છે કે છે કે હવે એક કામ કરો, આને છે ને રામસાગર બતાવો, તો કદાચ આને રામસાગર નામ આવડે, રામ બોલે તો ઉદ્ધાર થઈ જાય. ને બાપા પેલાના કાળમાં મીરાએ હાથમાં લીધું હતું અને ઓલું વગાડવાનું વાજિંત્ર શું હતું, એ કે તંબુરો. નથી લીધું એ કોઈ દિવસ ન લે, અને જેને લીધું છે એ કોઈ દિવસ ભૂલે નહીં. સહજતાથી બોલાઈ જાય, એના માટે કાંઈ ને મહેનત ન કરવી પડે. લીધું છે વારે વારે કથા સાંભળવાનો અર્થ શું, એ કે અંત સમયે ભગવાનની કથાનો એકાદો શબ્દ આપણને યાદ આવે તો જિંદગી છે એ હરિનામ થઈ જાય. જિંદગી છે એ પ્રભુ સ્મરણ થઈ જાય. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ કાંઈ કર્યું જ નથી ધંધુ કરી કે, તો એક વખત નહીં 100 વખત ગયામાં શ્રાદ્ધ કરશો તોય મને મુક્તિ નહીં મળે. બધા વિદ્વાનોને પૂછે છે ગોકર્ણ મારા ભાઈનો ઉદ્ધાર કેમ થાય, કોઈ કઈ જવાબ આપતું નથી. સૂર્ય ઉપાસના કરે છે અને સૂર્યનારાયણ એમ કહેવાય છે ભાગવતમાં કે 6 મહિના સુધી સૂર્યનારાયણને સ્થંભી દીધા. સૂર્યનારાયણ પ્રસન્ન થયા, માગો શું જોઈએ છે ભગવાન, મારા ભાઈને મુક્તિ મળે એવો ઉપાય બતાવો. અને પછી સૂર્યનારાયણ ઉપાય બતાવે છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપતાહ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચઃ સર્વ ધર્મ રૂપમ તે વિસ્તૃતમ. 7 દિવસ સુધી તારા ભાઈને કોઈ ભાગવતની કથા સંભળાવે તો એને મુક્તિ મળી જાય. નિર્ણય કરે છે, ગંગાના કિનારે જાય છે, અષાઢ મહિનાની શુદ્ધ નવમીથી કથાનો પ્રારંભ કરે છે. ધંધુકારી આવે છે, મારે રહેવું ક્યાં, એટલે વ્યાસપીઠ માટે બનેલો જે વાંસ હતો એ વાંસની અંદર આવીને ધંધુકારી બેસે છે. 7 દિવસ સુધી કથા સાંભળે, પહેલા દિવસની કથા પૂરી થઈ ત્યાં એક ગાંઠ તૂટી, બીજા દિવસની કથા પૂરી થઈ બીજી ગાંઠ તૂટી, 7 દિવસની કથા પૂરી થઈ ત્યાં અંદરથી દિવ્ય રૂપ પ્રગટ થયું. પીતવાસા ઘનશ્યામો મૃકુટી કુંડલાનવિત. ગાંઠ તૂટવી જોઈએ. મેં ગઈકાલે કહ્યું હતું 7 દિવસની કથા સાંભળ્યા પછી આપણે કોઈ સાથે બોલતા ન હોઈએ એવા ઘરમાં મિષ્ટાન લઈને જઈએ, સ્વીટ લઈને જઈએ અને એ પેંડાનું પેકેટ એને ખવડાવીએ અને પછી જો પ્રસન્નતા આપણા જીવનમાં થાય તો સમજવાનું કે આપણા જીવનની ગાંઠ તૂટી. એક જગ્યાએ કોઈ ભાઈ મને મળ્યા હતા, કાંઈક ગાંઠ વાળે દોરો આપો તો ગાંઠ વાળી. પછી મને કહ્યું તમારે આની માથે શું કેવું છે, મેં તો હું તો ગાંઠ છોડવાનું કામ કરું છું, વાળવા નથી કરતો. આપણે ક્યાંય ગાંઠું વાળવી નથી, આપણે તો ગાંઠું છોડવી છે. 7 ગાંઠ એ જીવન છે આપણું. આ ધુંધુકારીની કથા ખરેખર આપણી જ છે. પોલો વાંસ એટલે શરીર અને એની ભીતર બેઠેલો ધુંધુકારી,
આત્મદેવ એટલે આત્મા અને ધુંધુલી એટલે બુદ્ધિ. બુદ્ધિને ફળની ઈચ્છા. ગીતા કહે છે કર્મણ્યે વાધિકારસ્તે સુ મા ફલેશુ કદાચ. કર્મ કરવાની જિમ્મેદારી કોની છે? આપણી. ફળ આપવાની જિમ્મેદારી કોની છે? ભગવાનની. આપણને આપણા કર્મ ઉપર ભરોસો હોવો જોઈએ કે મેં જે કર્યું છે એના માટે. ખેડૂતનું દ્રષ્ટાંત એકદમ પરિપૂર્ણ છે. આ દુનિયાનો એક શ્રેષ્ઠ વર્ગ કોઈ હોય તો એનું નામ ખેડૂત છે. જગતનો તાત બીજને વાયવા પછી એ ધારણા રાખે કે મેં વાયવા છે એ ચોક્કસ ઉગશે. ભરોસો હોય. ક્યારેક કોઈ ખેડૂત ખેતરમાં જઈને પાછા આમ 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 જોવે છે એક એક બીજને દાંતડી લઈને? નહીં. ભરોસો છે કે બરોબર વાવણી થઈ છે, મારું ખેતર સારું છે, મેં બરાબર ખેતી કરી છે, એટલે એમાં જે વાવેલા બીજ છે એ બીજ બધા ચોક્કસ ઉગશે. અને ઉગશે એની ઉપર ભરોસો હોય કે એ મોટા થશે. એક બીજ માંથી અનેક બીજ થશે એમ આપણને ભરોસો હોવો જોઈએ આપણી ભક્તિ ઉપર, કે આપણે ભક્તિ કરી છે એના બીજ આજ નહીં તો કાલ ઉગશે અને ઉગે જ. પણ ગાંઠો તૂટે તો ઉગે. કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, અજ્ઞાનતા અને અભિમાન, સાત ગાંઠ છે આપણે. શરીર ગાંઠથી ભરેલું છે. કથા સાંભળવાથી કંઈક થવું જોઈએ. અને હું એમ નથી કહેતો તમે બધા અહીંથી સીધા હરિદ્વાર જતા રહેજો. ક્યાંય જવું નથી આપણે. આપણું કામ નહીં હરિદ્વાર જવું. હરિદ્વાર કથામાં જવાય પણ હરિદ્વાર નો જવાય. હા, પણ સાત દિવસની કથા સાંભળી હોય એમાંથી સાત વાત તો આપણને યાદ રહે ને. સાત વાતમાંથી સાત મિનિટે એ વાત પ્રમાણે તમે જિંદગી જીવો. તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં સબરી સંવાદમાં નવધા ભક્તિનું વર્ણન કર્યું છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. તું શરીર થી મામ કથા પ્રસંગા. 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 પ્રથમ ભગતિ સંતન પદ પંકજ સેવા તીસરી ભક્તિ યમાન. ચૌથી ભક્તિ મમ ગુણગન કરઈ કપટ તજિગાન. મંત્ર જાપ મમ જમ શીલ વીર
તીરથ નિરંતર સજ્જન ધર્મ નિરથ સાતવ સમ મોહી મય જગદ કા સાતવ સમ મોહી મય જગદ કા મોતે સંતય અધિક કરિ લેતા મોતે સંતય અધિક કરિ લેતા આયા તુલસીદાસજી મહારાજે એક વાક્ય છેલ્લું એવું લખ્યું, નવમ હું એક હું જિનકે હોઈ નારી સચરાચર નારી પુરુષ સચરાચર હોઈ. એમ સાત દિવસની કથા સાંભળીએ તો સાત વાત આપણને યાદ રહેવી જોઈએ, અને છ કલાકમાં એકાદી વાત તો હું વ્યાસપીઠ ઉપરથી એવી કરું કે જે તમારા જીવનમાં ઉપયોગી હોય. અને હું એ જ વાત કરું વ્યાસપીઠ ઉપરથી જે મારા જીવનમાં હોય. હું ઘણી કથામાં કહું છું, હું એકાદશી નો રહું, હું રામનવમી નો રહું, હું શ્રાવણ મહિનો નો રહું, હું નવરાત્રી નો રહું, કાંઈ હું એકેય ઉપવાસ કે અકટાણું કરું જ નહીં, અને હું કોઈને કહું નહીં. આપણે નથી કરતા તો આપણે નહીં કહેવાય. હું પાન માવો બીડી તમાકુ નથી ખાતો એટલે તમને કહું છું. આગળ મને તમાકુ ચાલવાની તે હોય તો હું તમને ન કહી શકું. સાત દિવસની સાત વાત આપણને યાદ રહે તો સમજવાનું આપણી ગાંઠો તૂટી. ભગવાનની કથાને એટલે દિલથી સાંભળો, હૃદયથી સાંભળો, એમાં ક્યાંક આપણું જીવન આપણને મળે. અને એમાં એક વખત તમારી ક્રાંતિ થઈ જાય, જીવન કેટલું સિદ્ધ છે એ બહુ જરૂરી નથી, પણ જીવન કેટલું શુદ્ધ છે એ બહુ જરૂરી છે. સિદ્ધિ તો ગમે ત્યાંથી મળે,
ફલાણા મોટે સાંભળ્યું કે અમારે ફલાણા ભાઈ તો એવા મોટા સિદ્ધ છે કે આમ પાણી ઉપર ચાલી શકે. સિદ્ધિ શુદ્ધિ કેટલી, જીવનની શુદ્ધિ બહુ જરૂરી છે. ભગવાનનો સત્સંગ જિંદગીનું શુદ્ધિકરણ યંત્ર છે. એ દિલથી આવું એટલે શુદ્ધિકરણ થાય. વર્ષો પહેલા હું ભજન ગાવા ગયો ચમાડીમાં, કથા ચાલતી હતી ઘણા વર્ષો, બહુ નાનો હતો. અને ત્યાં પેલી માંડવી બનાવેલી, ફરતી બાજુ આમ કપડું બાંધેલું. મેં પૂછ્યું આ શું છે, કહ્યું આ ભાઈ વ્યાસપીઠ છે અને અહીં બેઠા બેઠા વક્તા છે, એ કથા વાંચે. ત્યારે મેં, મારી સાથે નથી મારો ખાસ, મારો ભાઈબંધ હતો તબલો વગાડતો બજરંગદાસ, હવે તો બચારો દેવ થઈ ગયો, એને મેં કહ્યું હતું, મેં કહ્યું ભણા ગમે ત્યારે આપણે અહીં બેસવું છે. ત્યારે પણ મેં ત્યારે કહ્યું હતું, મેં કહ્યું મારે વ્યાસપીઠ એવી બનાવી છે કે એને બાંધવી જ ન પડે, આ ખુલ્લી રહે. મેં ગઈકાલે કહ્યું, ફરી વાર તમને આજ પણ કહું છું, આ તમારા મહેમાન આવે તો ઉભા થવાની છૂટ. પણ મેં એમ પણ કહ્યું હતું, પછી એને ક્યાંથી આવ્યા, કઈ બસમાં આવ્યા, કેમ વાહન મળી ગયું કે નહીં, અહીંયા જ ઉતાર્યા કે સ્ટેશને ઉતાર્યા, નહીં બધું કાંઈ આપણે વહીવટ ન કરવો પડે, બસ એનું સન્માન કરીને બેસવું જોઈએ. આવ નહીં, આદર નહીં, નહીં નૈનું માં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે. અને મારી વ્યાસપીઠ તો આ ખુલ્લી છે, આ કોઈને એમ થાય ચાલુ કથા એક પગે લગવા આવું છે તો આ બધું દાદરા છે અને આ બધું દાદરા છે, છૂટ છે તમને. આપણે ડિસ્ટર્બ ત્યારે થાય કે આપણે કથામાં ન હોય. બાકી હું કથામાં આવું તો મને, હું તો કથા કહેવાય એવો જ વાલા, કથાનો રસ એવો છે વાલા, આ પગાર નહીં કરતા લેતવા. રામ રસ એસો હે મેરે ભાઈ, જો કોઈ પીવે યમગ હો જાય. રામ રસ એસો હે મેરે ભાઈ, જો કોઈ પીવે યમગ હો જાય. રામ રસ એસો હે મેરે ભાઈ, જો કોઈ પીવે યમગ હો જાય. રામ રસ એસો હે મેરે ભાઈ, જો કોઈ પીવે યમગ હો જાય.
તો રાજા રણ છોડ
કથા સાંભળ્યા પછી એક બે સિદ્ધાંતો આપણા જીવનમાં આવે તો ગાંઠો તૂટે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહો અપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદા. ભગવાનની કથા પ્રેતની પીડાને દૂર કરે છે. પિતર તે કોકે જાગી જઈ એટલે સર્વાંગ સુંદર દિવ્ય રૂપ ધરો. ગીતામાં તેથી કહેવું સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. ભગવાન ક્યાં છે? જીવ માત્રમાં ઈશ્વર છે. અત્ર તત્ર સર્વત્ર હરિગીયતા. કદી પ્રહલાદ ને સ્તંભમાં દર્શન થયા, તેથી મીરા ને મૂર્તિમાં દર્શન થયા. શ્રદ્ધા હોય તો મૂર્તિ પથ્થરની નથી, એ સ્વયં છે. ભીતર ભગવાન છે. જીવને ખબર પડે મારી ભીતર ભગવાન છે એટલે ગાંઠો તૂટી જાય. પછી સિયા રામ મય સબ જગ જાની કરહુ પ્રણામ જોડી જુગ પાની. અને ગાંઠ તૂટી. ભાગવતમાં લખેલું છે, તમે ભગવાનનું નામ લેવાની શરૂઆત કરો એટલે કંપંતે સર્વ પાપાની. અંદર પડેલા પાપ છે ને એ કંપાયમાન થાય. અને જોજો તમે, કોઈ એક ઘરમાં 5 વર્ષ રહ્યા હોય ને પછી ઘર મૂકતા આપણને ગમે નહીં. એમ પાપ આમાં વર્ષોથી આવીને બેઠા હોય એને જ આવવું ન ગમે. આપણે લાગવગ કરીએ કે હજી 5 વર્ષ નીકળી જતા હોય તો સારું, ઘર છોડવું ગમતું નથી તો પાપને આ ઘર છોડવું થોડું ગમે. એટલે પાપ પણ ભલામણ કરે બધાને. કોને ભલામણ કરે? સત્સંગ ને. આવું તો નહીં હો ભાઈ. અમને અહીં રહેવામાં બહુ મજા છે. મને ખબર પડે કે આ કથામાં બેસવાના છે, કથામાં જવાના છે, કથા સાંભળવાના છે એટલે અંદરના પાપો કંપિત થાય. સપ્તાહ શ્રવણે સ્થિતે. 7 દિવસની કથાથી અને કાંઈક જાય એટલે કાંઈક નીકળે. બરાબર છે. એ તો વિજ્ઞાનનો સિદ્ધાંત છે. ફુગાને ફૂલ આવેલો હોય, તમે એક બાજુથી દબાવો એટલે એક બાજુથી મોટો થાય. કહેવા છે એ તો નીકળવાની છે. એમ આમાંથી સારી વસ્તુ નાખીએ તો ખરાબ વસ્તુ આપમેળે નીકળે. આ કથામાં એટલે તાલ્યું પાડવાની કીર્તનમાં, કે આમાં તાલ્યું પાડો ત્યારે અંદરથી બધા પાપ નીકળતા, આમ આમાં મરી જાય. અપરાધો મુક્ત થઈ નિરઅપરાધી જીવન બને. પિતાજી તીર્થયાત્રામાં આત્મદેવનું પણ કલ્યાણ થયું, ગોકર્ણ એ પોતાના ભાઈનું પણ કલ્યાણ કર્યું. પણ પ્રશ્ન પૂછો, કથા સાંભળવા તો આટલા બધા અમે બેઠા, એમાં વિમાનમાં એક જ જગ્યા, ખાલી 2-સીટર જ ગાડી આવી, કારણ શું? એક ડ્રાઈવર અને એક બેઠો. કથા મંડપમાં તો ઘણા બધા હતા. ત્યારે કહે છે કે એનું શ્રવણનો ભેદ કેમ? ત્યારે સમજાવે છે કે ધુંધુકારીએ ભગવાનની કથાને ખાલી સાંભળી નથી,
આપણે ઘણા નથી કહેતા, અમે કથા કેટલી સાંભળી નાખી. આપણે સલાહ દેવા જાય ને, તમે હું અમને સમજાવવાના, આ ધોળા કાય અમને નથી કે આપણે ખીજાય. ઘણી વાર આપણે દોષ ખાલી છોકરાઓને દઈએ છે ને, વાલા વડીલો તમે સમજો, ખાલી છોકરાના જ વાંક ન હોય, ઘણી વખત આપણે આપણી બાંધછોડ નથી કરતા જીવનમાં. ખાલી મા બાપનો દોષ આપણે કાઢે, ખાલી દીકરાનો દોષ કાઢે રાખીએ, દીકરાની બહુના દોષ કાઢે રાખીએ, એટલું સીમિત નથી. ઘણી વખત મા બાપનો દોષ હોય, જાતું કરવું પડે. આ જનરેશન ગેપે તો સમસ્યા ઉભી કરી છે. હું બધી કથામાં કહું છું, તમને પણ કહું છું વાલા, કે તમારું સંતાન દીકરો કે દીકરી તમારા ઘરમાં 13 વર્ષનું થાય એટલે એની સાથે વ્યવહાર તમારો મિત્રતાનો હોવો જોઈએ. બાપ પોતાની દીકરીની સાથે મિત્રતા બાંધી લે તો એ દીકરીને બાય બહાર ક્યાંય બોયફ્રેન્ડ ન ગોતવો પડે, અને મા પોતાના દીકરાની સાથે મિત્રતા બાંધી લે તો એ દીકરાએ ભાઈ ક્યાંય બહાર ક્યાંય ગર્લફ્રેન્ડ ગોતવી ન પડે. ઘરમાંથી નથી મળતું એટલે બહાર ભટકે છે. 13 વર્ષની ઉંમરે દીકરા દીકરી સાથે મિત્રતા બાંધો, એના ખંભા ઉપર હાથ મૂકો, એને પૂછો કે મારી ક્યાંય ભૂલ નથી થતી ને, તો ખીજા વાત મંડે સીધા. યાદ રાખજો વાલા, જાહેર ની અંદર મા બાપ ખાસ કાળજી રાખજો, વડીલો તમારી પૂજા કરે છે એ લોકો, ખાસ કાળજી રાખજો વડીલો, કે જાહેરમાં પોતાના દીકરાને હલકો પાડવો એ આપણા હાથમાં હોય છે, અને જાહેરમાં પોતાના દીકરાને મોટો કરી બતાવવો એ આપણા હાથમાં હોય છે. એ સ્થિતિ આપણી છે. સદગુણોને જાહેરમાં ગાઓ, દુર્ગુણો એકલામાં બેસાડી નહીં કયો. બેટા આ તારી ભૂલ છે, તો ધ્યાન રાખજે. મશીને ટાઈમે કામ નથી કરતું. તમારા મોબાઈલમાં વધારે એપ્લિકેશન હોય તો હેંગ થઈ જાય ને, આ તો માઇન્ડ છે. ક્યારેક દીકરાનું માઇન્ડ આપણે એટલા બધા પરેશાન કરીએ હેંગ થઈ ગયું હોય, પાણી માગીએ તરત હાજર ન થાય, થોડીક વાર લાગે, એમાં શું હોય. પણ વાંક ગોતો એને ક્યાં વાત જ છે, જે બોલો. તેથી વડીલોને પણ થોડું છોડવું પડે, પૂર્વગ્રહને છોડો, લઘુતા ગ્રંથિમાંથી બહાર નીકળો. બે ડગલા ઉપરથી આપણા વડીલો નીચે ઉતરે ને બે ડગલા નાના છે એ ઉપર ચડે એટલે મિલન થઈ જાય, એને સાલ મુબારક, એ ભેટે. કોઈ પણ વસ્તુને તમે દિલથી કરો એટલે પરિણામ આવે. એમ કથા સાંભળીએ, દિલથી સાંભળી, એનું મનન કર્યું, એનું ચિંતન કર્યું, અને મનનના ચિંતનના પરિણામે સ્વર્ગમાંથી વિમાન આવ્યું લેવા માટે જાય છે, ત્યારે ધંધુકારી કહે છે મને એકલાને નહીં, મારે બધાને લઈને જવા છે. તેથી ફરી વખત કથા થઈ. શ્રાવણ મહિનાની સુદ નોમથી પૂર્ણિમા સુધી બધા બેઠા, બધાને એક વાત કહેવામાં આવી, વિશ્વાસો ગુરુ વાક્યેષુ સ્વસ્મિનત્વ ભાવના મનદોષ જયશ્ચૈવ કથાયાં નિશ્ચલા. ગુરુના વાક્ય ઉપર તમારો ભરોસો દ્રઢ થાય,